हेलो, केम छे दोस्तों? स्वागत है आपणी यूट्यूब चैनल द पक्का पोड़ी में, जहाँ आपणे अवनवी वानगीओनी सफर करता हुए छे। एक वर्ष पहला आपणे महुआ तालुका में गया था अने त्यां आपणे दोस्ती चिल्ड बूस्ट पीधु तो, अने आ खूब ज एक पॉप्युलर डिमांडेड कोल्ड ड्रिंक छे जे लोको महुआ तालुका में जाय छे एमने तो खबर ज छे। पण 50-60 वर्ष ए जूनी जग्या अने आ जूनुं पीणुं बहु बीजी कोई जगह पर नहोतुं, तो आ बधा लोकोनी आ समस्यानुं सॉल्यूशन हवे मळी गयुं छे। અને હું તમને જે જગ્યા પર લાવ્યો છું ને એ બૂસ્ટ પીવા માટે લાવ્યો છું, ચિલ્ડ બૂસ્ટ। અને આ બૂસ્ટ માટે અહીંયા ખાસ મહુવાથી સાજિદભાઈ આવ્યા છે, એની પણ હું તમને મળાવીશ। એ પહેલાં હું કહી દઉં કે આ લોકેશન છે સુદામા ચોકનું જે સર્કલ છે ત્યાંથી ફાયર સેફ્ટી જવાય, આ ફાયર સેફ્ટીની ઓફિસ છે ત્યાં રસ્તામાં જ આવે છે, અને ત્યાં રસ્તામાં આ રીતનું બોર્ડ તમને દેખાય છે કોલ્ડ બૂસ્ટ કહીને। તો ચાલો આપણે કદાચ જઈએ અને હું તમને બતાવું, અને અહીંયા હું તમને ખાસ સાજિદભાઈને મળવાનો છું। આ રીતની આખી વ્યવસ્થા છે, નામ પ્રમાણે છે બધું, દોસ્તી ચિલ્ડ નામ છે અને દોસ્તી બૂસ્ટ મોવામાં તમે કોઈ પણ પૂછશો ને તો બતાવી દેશે। હવે એમનું ફ્રેન્ચાઇઝી કોન્સેપ્ટ છે, અલગ અલગ સિટીમાં સ્ટાર્ટ થઈ રહી છે, તો વધારે તો સાજિદભાઈ જણાવશે। સાજિદભાઈ કેમ છો, આવી શકીએ અંદર? ઓકે, આજે ખાસ સાજિદભાઈ છે, સાજિદભાઈને આપણે માઇક આપી દઈએ, આપણો વિડીયો ચાલુ છે અત્યારે। સાજિદભાઈ સુરતમાં તમારું ખૂબ સ્વાગત છે ને તમારી ફ્રેન્ચાઇઝી શરૂ થઈ છે, તો હવે આપણે મહુવા જઈએ ત્યારે તો પીશું જ, પણ જ્યારે આપણને મહુવાની યાદ આવી જાય ને, ભાવનગર તાલુકામાં આવ્યું છે મહુવા એની હું વાત કરું છું, તો જો યાદ આવી જાય ને તો હવે સુરતમાં સુદામા ચોક પર આવી જશું। બાકીની જ્યાં જ્યાં ફ્રેન્ચાઇઝી ખુલશે એ તો આપણને સાજિદભાઈ જણાવશે જ તમને, તો સાજિદભાઈ તમે થોડુંક જણાવો। બેઝિકલી અમારા 4 આઉટલેટ છે, એક મુંબઈમાં મીરા રોડ રસાજ મોલમાં છે, અને એક સુરતમાં મોટા વરાસા સુદામા ચોકમાં, એક મહુવામાં અને એક સાવરકુંડલામાં અમરેલી ડિસ્ટ્રિક્ટમાં છે। ટોટલ અમારા 4 આઉટલેટ છે અને બીજા હજી 10-15 આઉટલેટ અમારા સુરતમાં જ ખુલશે। 10-15 આઉટલેટ ખોલવાના છે, તો બધાને ફ્રેન્ચાઇઝીનું અત્યારે મોડલ ચાલતું હશે તમારું? ચોક્કસ ચોક્કસ, તો રોજની 15-20 ઇન્કવાયરી આવે છે। તો આ બૂસ્ટ કેવું છે ને, હું ક્યારનો બૂસ્ટ કેવું છે તમે વિડીયો જોઈને આઈડિયા લગાવતા છો કે એવું તે શું આ ખાસિયત હશે, તો સાજિદભાઈ આ બધા લોકો જે આપણા પક્કા ફૂડી ફેમિલી જોઈ રહ્યા છે, તો તમે આ તમારું આ બૂસ્ટ કેવું છે ને એ પણ બતાવો લોકોને। શોર શોર બનાવું, ટ્રાય કરાવું। ઘણા બધા કસ્ટમરની રિક્વાયરમેન્ટ છે હાઉ ટુ મેક કોલ્ડ બૂસ્ટ, કોલ્ડ બૂસ્ટ કેવી રીતે બને છે, તો આજે હું તમને બતાવું છું લાઈવ કે કોલ્ડ બૂસ્ટ કેવી રીતે બનાવીએ છીએ, અને અમે લોકો હાઇજેનિક તરીકે કોલ્ડ બૂસ્ટ બનાવીએ છીએ। આ અમારું શુગર સિરપ છે, કોલ્ડ બૂસ્ટ શુગર સિરપ, દોસ્તી સિરપના નામે આ અમારું પોતાનું મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે શુગર સિરપનો મહુવામાં। આપણું આ પોતાનું જ છે? હા હા, આ પોતાનું મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ અમારા પોતાનું જ છે। બરાબર, આ કોઈને જોતું હોય તો તમે અલગથી આ બોટલ આપો? હા, ઇન્ડિયા માર્ટથી તમે પરચેસ કરી શકો છો, ઇન્ડિયા માર્ટના અંદર તમે દોસ્તી સિરપ લખો અને સર્ચ કરો એટલે એના તરત જ તમને દોસ્તી સિરપ તમે સર્ચ કરો એટલે તરત જ તમને ઇન્કવાયરી મળી જશે અને ઇન્ડિયા માર્ટથી। આ આઈસ ક્રેશર છે, આ બૂસ્ટ અમે લોકો પૂરી તરહથી હાઇજેનિક રીતે બનાવીએ છીએ, અંદર અમે આઈસ પ્લસ કરીશું। આ અમારું ફેમસ છે મહુવાનું, આફ્ટર 15 યર્સ 50 વર્ષ જૂનું છે, બધામાં દૂધ નાખશું આપણે। હા, કેટલા ફૂટ નું ડિસ્ટન્સ છે? હવે સાજિદભાઈ આના અંદર અમે ખજાનો બૂસ્ટ પાવડર પ્લસ કરીશું, જો કે દોસ્તીના સિરપ વિના તો કોલ્ડ બૂસ્ટ અધૂરું જ છે।
મહુવા જેવો જ ટેસ્ટ આવશે. હા એકદમ એકદમ મહુવા છે. આને જે શેક કરું ને એના પર જેવી રીતે તમે શેક કરો એના પર પ્લસ એનો ટેસ્ટ થાય. એટલે જેટલું મેક્સિમમ આપણે કરીએ. જો વધારે શેક કરો તો બી મજા ન આવે ને જો ઓછું શેક થાય તો બી મજા ન આવે. અચ્છા અચ્છા એક એવરેજ હોવી જોઈએ 100%. હવે આના અંદર જશે અમારું ચોકલેટ સિરપ પાછું. અત્યારે શૂટિંગ ઉતારવું થોડું ડિફિકલ્ટ છે બટ આપણે ટ્રાય કરીશું. હવે અમે લોકો બનાવશું સ્ટ્રોબેરી થિક શેક, જેનામાં અમે લોકો સિરપ જે છે એ અમારું દોસ્તી સિરપના નામે કંપનીમાં અમે લોકો અમે પ્રોવાઈડ કરીએ છીએ અમારી ફ્રેન્ચાઇઝમાં. તો અમે હવે લોકો બનાવશું થિક શેક, સ્ટ્રોબેરી થિક શેક, સ્ટ્રોબેરી થિક શેક. અને આ બધા સિરપ ને બધું તમારું પોતાનું જ છે? થોડો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે મહુવામાં. અચ્છા અચ્છા. આના અંદર અમે વેનીલા આઈસ્ક્રીમ પ્લસ કરશું. વેનીલા આઈસ્ક્રીમ, વેનીલા આઈસ્ક્રીમ. ઓકે. મિલ્ક પ્લસ કરશું. આજે અમારું થિક શેક છે એ પૂરી તરહ જે આખું અલગ જ છે. જેટલા કસ્ટમર અહીંયા આવે છે રિપીટ આવે છે. હવે આના અંદર અમારી જે બ્રાન્ડ છે દોસ્તી ચીલના નામની એના લોગો સાથે અમે લોકો કાચની બોટલ આપશું જે ફૂડ ગ્રેડ છે. જો કસ્ટમરને પાર્સલ લઈ જવું હોય તો એના માટે અમે લોકો પાર્સલ બી કરી આપીએ છીએ. અમે લોકો જે મશીન પ્રોવાઈડ કરીએ છીએ એ અમારું કંપનીનું મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે. અમે લોકો મશીન બી અમે લોકો અમે આપીએ છીએ. અને ટેકનિકલ ઇસ્યુ કોઈ બી થયો હોય તો તાત્કાલિક બીજા દિવસે આવી અને અમારા જે ટેકનિશિયન છે એ રિપેર કરી જાય છે. તમે લોકો મશીન જોઈ શકો છો પૂરી તરહથી. જો કોઈ આની અંદર નવું હોય અને મશીન જેને ચલાવતા ના આવડતું હોય તો આના અંદર અમે ફંક્શન આપેલા છે. આ રેલ લાઇટ છે એ હાઇલાઇટ છે. મશીનમાં કાંઈ પણ ટેકનિકલ પ્રોબ્લેમ હોય તો આ રેલ લાઇટ થઈ જાય છે. તો એનો ઇસ્યુ કે આની અંદર કાંઈ પણ ટેકનિકલ પ્રોબ્લેમ છે. અને અમારો આ લોગો છે દોસ્તી ચીલના નામનો જે રજીસ્ટર કરેલો છે, ગવર્મેન્ટ અપ્રુવલ છે અમારી પાસે. આ અમારો દોસ્તી સિરપના નામનું ISO નંબર, ક્વોલિટી મેનેજમેન્ટ સ્ટેટમેન્ટ. અને પેલું અમારું ટ્રેડમાર્ક. આ અમારું ટ્રેડમાર્ક છે અને આ ISO નંબર છે અમારો ક્વોલિટી મેનેજમેન્ટનો. અને આ બધી અમારી વેરાયટી છે થિક શેક. આ બધું અમારો ફાલુદા છે, આ લસ્સી. આ અમારું કોલ્ડ બુસ્ટિંગ મહુવાવાળા. અને આ શુગર સિરપ છે જે અમારા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં બને છે. આ લોકો આ સિરપ અમે પ્રોવાઈડ કરીએ છીએ. અને આના અંદર બહુ સ્પેસની જરૂર નથી. તમે જોઈ શકો છો અમે 4 જણા કામ કરી શકીએ. આ બધી ફ્લેવર અમારી છે, કાલા ખટ્ટા, લેમન, કેસર પિસ્તા, રાજભોગ, ઓરેન્જ, મેંગો, મેંગો મિલ્ક, વરિયાળી, વેનીલા મિલ્કશેક, સ્ટ્રોબેરી સિરપ, રોઝ, ગુલકન ક્રશ. આ બધું જ અમે પ્રોવાઈડ કરીએ છીએ. અને આ બધી અમારી ડિઝાઇન જે છે એ યુનિક જ છે આખી, તમે જોઈ શકો છો. અત્યારે અમે વિડીયો શૂટ કરીએ છીએ છતાં અમારે ત્યાં ક્રાઉડ એટલું છે તમે બહાર બી જોઈ શકો છો. મારું નામ સુમિલ છે અને હું અહીંયા રોજ સાંજે પીવા આવું છું કોલ્ડ ડ્રિંક્સ. કોલ્ડ ડ્રિંક્સ બરાબર. અને મને છે ને સૌથી વધારે છે ને આ રેડબુલ ગમે છે. આઈની ફેવરેટ વસ્તુ હોય ને તો રેડબુલ છે. અને બીજા ઘણા બધા ફ્લેવરો છે
પાઇનેપલ છે, બ્લૂબેરી છે, ઓરેન્જ છે, લેમન છે, બહુ બધા છે. પણ હું રોજ અહીંયા પાઇને આપણે જે આ રેડબુલ છે ને એ જ પીઉં ને વધારે પાઇનેપલ પીઉં. દોસ્તી ચેલ છે ને એનો કોન્સેપ્ટ ખૂબ જ સારો છે. અને જો આવ્યો ના હોય છે ને જો સુરતમાં બહુ બધી બ્રાન્ચ બને તો બધા લોકોને અલગ અલગ ટેસ્ટ મળે. અને આ લોકોનો જે કોલ્ડ બુસ્ટ છે ને જેનું નામ જ છે કોલ્ડ બુસ્ટ કિંગ, એ છે ને ખૂબ જ સારું છે. મિત્રો આપણે આમ સરસ મજાનું ટેબલ જોઈએ ને બધા મિત્રો જો નામ પ્રમાણે એટલે તમારા કોઈ દોસ્તાર ભાઈબંધ મિત્ર સખી સહેલી કુટુંબના લોકો મિત્રો અને તમારા જે પ્રિય લોકો છે એમની સાથે તમે અહીંયા કોલ્ડ બુસ્ટ કિંગ દોસ્તી ચિલ્ડ એટલે આ મેઇન જે પ્રોડક્ટ છે ને કોલ્ડ બુસ્ટ ચિલ્ડ આ છે જે આ બનાવ્યું ને. સાજિદભાઈ તમે 2-3 ફૂટ તો દૂર હતા જ્યારે આમાં દૂધ આપણે બાટલીથી એડ કરતા હતા તો તમારું બેલેન્સ એક સારું હતું મસ્ત મજાનું દૂધ એડ કરવાનું જેનાથી જેમ કહેવાય ને ક્રશ જેનો હતો એ સારી રીતે મિક્સ થતો હતો એ જોવાની બહુ મજા આવી. આના અંદર મેઇન વસ્તુ એવી છે કે અમારું જે આ કોન્સેપ્ટ છે એ 60 વર્ષ 60 વર્ષ જૂનો છે એટલે પેઢી દરમિયાન છે. સાચી વાત છે, મહુવા તાલુકામાં તો બહુ જ પોપ્યુલર છે અને અહીંયા બેઠા ને તો મને એમ થાય કે હું એક સીપ લગાવું ખરેખર મને એવો જ ટેસ્ટ મળે છે. જોઈ લો તમે ટેસ્ટ કરો. બેઠો ટેસ્ટ મને અત્યારે એવું લાગે ને હું મહુવા તાલુકામાં બેઠો છું. તમે આ વિડીયો જોતા હોય મહુવા સાઈડથી હોય અથવા મહુવા સાઈડથી ન હોય ને તો આ વસ્તુ ટ્રાય કરજો જ. જેમ સુરતનો કોલ્ડ કોકો છે ને એમ મહુવા તાલુકાનું આપણું આ પોપ્યુલર કોલ્ડ બુસ્ટ છે. અને બીજી આ વસ્તુ આપણે આનું નામ શું કીધું સાહેબ? સ્ટ્રોબેરી થીક છે. સ્ટ્રોબેરી થીક છે અને પણ ખૂબ સારી રીતે બનાવવાની બોટલ એટલી ક્લાસ છે ને લુક કેટલો મસ્ત આવ્યો. સુપર બંનેની ક્વોલિટી ખૂબ સારી છે પણ જે હું પીવા આવ્યો હતો કોલ્ડ બુસ્ટ મહુવાને બહુ મિસ કરતો ને હવે મારી અહીંયા શોધ પૂરી થઈ. અને અહીંયા તો સુરતમાં તો બહુ બધા આઉટલેટ ખુલશે ને અલગ અલગ સિટીમાં પણ ખુલવાના છે. ચોક્કસ ચોક્કસ બહુ બધી ફ્રેન્ચાઇઝીઓ ચાલુ કરવાના છે. અત્યાર સુધી ફ્રેન્ચાઇઝી નહોતી 50-60 વર્ષથી બટ હવે આજે નવી પેઢી જે છે સાજિદભાઈને એ લોકોએ વિચાર્યું કે આ જે ટેસ્ટ છે મૂવાનો એ ગુજરાતભરમાં ને ગુજરાતની બહાર ઇન્ડિયામાં બધા લોકોને મળે અને આપણે એવો વિશ કરીએ કે આઉટ ઓફ કન્ટ્રી પણ એમના ફ્રેન્ચાઇઝી આઉટલેટ ખુલે. તો સાજિદભાઈ જણાવો તમારી વસ્તુ તમારો આગળના પ્લાન અને આપણી પ્રોડક્ટ વિશે. દોસ્તી 60 વર્ષથી દોસ્તી સોડાના નામે ચાલે છે પણ બેઝિકલી દોસ્તી પહેલાં બોલવામાં બ્રાન્ડ હતી દેખાવમાં બ્રાન્ડ નહોતી. કેમ કે દોસ્તી અમારા જે પેઢી દરમિયાન ચાલુ કર્યું હતું અમારું જે સ્ટાર્ટઅપ હતું એ ઠેલા ગાડી હતી લારીમાંથી ચાલુ કરેલું. હવે જે અમારી જે નવી પેઢી આવી અમારા જે કઝિન છે એ લોકોએ મને અમે લોકો સાથે થયા વાત કરી અને મારા પાસે આઈડિયા હતો અને મેં કીધું કે આપણે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ચાલુ કરીએ શુગર સિરપનો. એટલે અમે લોકોએ શુગર સિરપનો પ્લાન્ટ ચાલુ કર્યો અને માર્કેટિંગ કર્યું. માર્કેટિંગ કર્યા પછી અમને એવું લઈ ગયું કે અમે લોકો ફ્રેન્ચાઇઝ પ્રોવાઈડ કરી શકીએ છીએ. એટલે એના માટે અમે આ સમય પ્રમાણે દોસ્તી સોડાની જગ્યાએ દોસ્તી ચિલ્ડ કર્યું છે. છે એ જ વસ્તુ એ જ ક્વોલિટી એમાં કોઈ બી બાંધછોડ નથી. એના માટે અમે દોસ્તી ચિલ નામ રાખી અને યુનિક નામ આપી અને ફ્રેન્ચાઇઝ પ્રોવાઈડ કરી છે. આજે અમારી ફ્રેન્ચાઇઝ આઉટલેટ 4 છે. એક મોટા વરાસા સુરતમાં સુદામા ચોકમાં, એક મુંબઈની અંદર મીરા રોડ રસાજ મોલ એના અંદર એક છે, એક સાવરકુંડલામાં જૂના પોસ્ટ ઓફિસ રોડ છે જે નાવલીમાં કહેવાય નાવલી ત્યાં છે અને મહુવાની અંદર કુબેરબાગમાં છે. આપણે સાહેબ અહીંયા એક વાત તમને પૂછું, આપણે દોસ્તી નામ કેમ રાખ્યો છે? આ દોસ્તી આપણો દોસ્તાર બહુ જૂનો શબ્દ છે. આપણે નાના હતા ને ત્યારે આપણે એવું બોલતા હતા કે મારો દોસ્તાર. હવે તો આ ફ્રેન્ડ બ્રેન્ડ ને બધું હવે બોલીએ છીએ, બધું આપણે ભણી ગણીને હવે. પણ નોર્મલી દોસ્તાર શબ્દ બહુ જૂનો છે તો આ દોસ્તી નામ કેમ પડ્યું? દોસ્તી બેઝિકલી એવું છે કે દોસ્તી મૂવી આવ્યું હતું. બરાબર, તમને ખ્યાલ હતો 1964માં આવ્યું હતું. 1964ની મૂવી આપણું સીન્સ લખેલું છે 1964. અચ્છા અચ્છા. દોસ્તી એક મૂવી આવેલું તો મારા જે મોટા પપ્પા છે એને સાયકલ ઉપર કેન્ડી વગેરે ગામડામાં વેચવા જતા હતા. અચ્છા અચ્છા. 60 વર્ષ પહેલાં જ્યારે ગામડામાં કેન્ડી વેચવા જતા હતા તો એને સાયકલની પાછળ લખાયું હતું બોક્સમાં જેના અંદર કેન્ડી વગેરે ભરે ને એના બોક્સ ઉપર લખાયું હતું દોસ્તી આઈઝ ગોલા. બરાબર. પછી આ રીતે એ જે દોસ્તી છે એ અમારા માટે આ જે વર્ડ છે એ અમારા માટે બહુ નસીબદાર હતા. અમારા માટે ને બીજા જે અમે લોકો આવી અમારા મિત્રો સાથે તો અમારી પણ એક મેમરી બને છે. એટલે તમારા મોટા બાપુજીએ જે કંઈ આ નામ રાખ્યું છે બહુ ખરેખર 60 વર્ષ પછી પણ આટલું ગ્રોથ થયું જે આપણને ત્યારે અંદાજ નહોતો પણ અત્યારે અહીંયા જે આવે છે તો અમે લોકો પણ યાદ રાખીએ. અને મૂવામાં તો અમે લોકો ફ્રેન્ડ આવીએ ને તો ફ્રેન્ડ સાથે આ બુસ્ટ પીવાનું અને અમે ઘરે ઘણી વખત ટ્રાય કરીએ પણ એક્ઝેક્ટ ટેસ્ટ નથી આવતો. બધા લોકો ઘણા ટ્રાય કરે છે બુસ્ટ નાખી દૂધ નાખી ઇવન બરફ, બટ
તમારો જે આ સિરપ ને જે રીતે તમે બનાવો છો અને આ એક પ્રકારની હાથ કલા છે જેનાથી આ ટેસ્ટ આપણે એમ કહેવાય કે તમને વારસાગત મળ્યો છે. અધરવાઇઝ આ વસ્તુ સેમ મોવાનો ટેસ્ટ અહીંયા મારા તો માનવામાં નહોતું આવ્યું, બટ આજે મેં ટેસ્ટ કરીને એક્ઝેક્ટલી એ વસ્તુ ફીલ કરી છે. તો થેન્ક યુ સો મચ. છતાં તેમ છતાં પણ આપણા ભવિષ્યના આયોજન હોય તમારે કહેવા હોય તો અમારા મિત્રોને કહી શકો. અમારા સુરતની અંદર હવે જે સમર આવે છે એના અંદર અમારા આઉટલેટ 10 સુરતની અંદર 10 આઉટલેટ ખુલશે. જે સુરતની અંદર અમારો આ પહેલું આઉટલેટ ચાલુ થયો ત્યારે અમને સ્ટાર્ટઅપમાં આટલું બધું રિસ્પોન્સ નહોતો મળ્યો. એનું રીઝન એ હતું કે પબ્લિસિટી નહોતી, પબ્લિકને ખ્યાલ નહોતું કે દોસ્તી ચિલ્ડ્રન નામની જે બ્રાન્ડ જે મવામાં છે એ અહીંયા આવી ગઈ છે, એ નહોતો ખ્યાલ. તો એ બ્રાન્ડ અમે લોકો અહીંયા ચાલુ કરી અને 8 મહિના પછી પબ્લિસિટી થઈ, કેમ કે અમે લોકોને ખ્યાલ નહોતો. કેમ કે અત્યારે સોશિયલ મીડિયા એટલું એક્ટિવ છે કે અમે લોકો સોશિયલ મીડિયામાં ફોટો વગેરે કાંઈ બી અમે લોકોએ કર્યું નહોતું. 8 મહિના અમે લોકોએ ધ્યાન આપ્યું અને પછી સોશિયલ મીડિયામાં આ બધા યંગસ્ટર આવતા રહ્યા, ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટ્વિટર એની અંદર એ લોકો ચેટ કરતા રહ્યા અને ધીમે ધીમે અત્યારે અત્યારે વિડીયો શૂટ કરી રહ્યા છીએ તો તમને બી ખબર છે કેટલું ડિસ્ટર્બન્સ થાય છે. દોસ્તી એક ખુદ એક બ્રાન્ડ છે, દોસ્તી ચિલ એક બ્રાન્ડ જ છે. અને આમાં જે આ પીણાની જો વાત કરું ને તમને તો આપણે જેમ જેમ સીપ લગાવતા જઈએ ને આની અંદર જે બૂસ્ટનો જે પાવડર જે ક્રિસ્પી આપણા મોઢામાં આવે ને તો એ પણ એક વધારે મજા આવે. અને 60 વર્ષથી આ સેમ વસ્તુ એક વખત તમે અહીંયાનું આ ડ્રિંક પીવો અને તમને આ જ વસ્તુ જ્યારે મહુવામાં પીવો અથવા બીજા કોઈ પણ સિટીમાં કોઈ પણ જાતનું તમે બૂસ્ટ પીવો ને તો તમે કહી શકશો કે આ દોસ્તીનું છે ને કે દોસ્તીનું નથી. એવી આ તમારી એક ક્વોલિટી છે કે કારણ કે તમે આનો ટેસ્ટ કહીને બોલી દો કે આ દોસ્તીનું જ છે. તમારે 5 ગ્લાસ આમ મૂક્યા હોય ને અને તમારે એક અલગ બૂસ્ટ આમ જોવું હોય ને તો તમે એમ કહી શકો કે આ જ દોસ્તીનું બૂસ્ટ છે. એ આ લોકોની ખાસિયત છે. તો થેન્ક યુ સો મચ, તમે બધા સુરતમાં ડેવલપ કર્યું અને મને આ 2 વસ્તુ ટેસ્ટ કરાવી અને ખરેખર મને મારા ગામને યાદ આવી ગઈ. થેન્ક યુ સો મચ. આપણો ટાઈમિંગ અને એડ્રેસ એક વખત કહી દો, તમારો ફોન નંબર કહી દો. મારો ફોન નંબર છે 90164339934. આપણો અહીંયાનો એડ્રેસ સુદામા ચોકથી ફાયર સેફટી તરફ જઈએ ફાયર સ્ટેશન અને એકદમ તમને રસ્તા ઉપર જ આખું ખાવું ગલી છે ત્યાં દેખાઈ જ જશે. અને અહીંયાનો ભીડ જોઈને તમને આઈડિયા આવી જ જશે કે આ કોલ્ડ બૂસ્ટ વાળું જગ્યા છે કારણ કે બોર્ડર જેટલું આમ યુનિક ને મસ્ત મજાનું છે. આપણો ટાઈમિંગ કેટલો હોય સર? અમારો ટાઈમિંગ સવારે 9 વાગે ઓપન થઈ જાય અને 12 વાગે બંધ થઈ જાય. ક્લોઝઅપનો 12 વાગે 9 થી 12 અને પાર્સલ આ રીતે મસ્ત મજાનું તમને બોટલમાં કરી આપે છે. તમે પાર્સલ લઈ જવા માંગતા હોય તો આ રીતે ઉપરથી બૂજ ફિટિંગ કરી દે, બોટલનો રીયુઝ થઈ શકે, મુખવાસ ભર્યો હોય અને આપણે ઘરે દોસ્તાર આવે ને તો આ દોસ્તીમાંથી આપણે મુખવાસ આપીએ ને તો એ ખુશ થઈ જશે. ફેન્ટાસ્ટિક કોન્સેપ્ટ, સુપર કોન્સેપ્ટ અને ખરેખર મજા આવી ગઈ. હું મારા મિત્રો સાથે પણ અહીંયા આવીશ. હવે મળશું આપણે એક નવી વાનગી સાથે, નવી સફર સાથે. ખાઓ પીવો, મોજ કરો.